પાલનપુરવાસીઓ માટે પીવાના પાણી માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ધરોઈ આધારિત પીવાનું પાણી બંધ નહીં રહે. અગાઉ પાલનપુર પાલિકાના સત્તાધીશો દ્વારા 10 થી 12 જૂન પાણી બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. ભર ઉનાળે પાલનપુરવાસીઓને પીવાના પાણીની મુશ્કેલીઓ ના પડે તે માટે હાલમાં સમારકામ બંધ રાખવામાં આવ્યું છે. જે ચોમાસામાં ધરોઈ આધારિત પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવશે. ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનામાં વાવ હેડવર્કર્સ ખાતે પમ્પિંગ મશીનરીના સંલગ્ન કામગીરી યાંત્રિક વિભાગ મહેસાણા દ્વારા કરવાની હોવાથી આગામી તારીખ 10 થી 12 જૂન સુધી ધરોઈ ડેમ ખાતે પાણી પુરવઠો બંધ રાખવાનો હતો. જો કે સમારકામ બંધ રહેતા પાલનપુરવાસીઓને હવે રાબિતા મુજબ પીવાનું પાણી મળી રહેશે તેવું પાલિકા પ્રમુખ હેતલબેન રાવલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પાલનપુર શહેરમાં ધરોઈ આધારિત ડેમમાંથી જે પાણી લોકોને પૂરું પાડવામાં આવતું હતું આવે છે એ પાણીને તારીખ 10, 11 અને 12 ત્યાં સમારકામ કરવાનું હોવાથી એ પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવવાનો તેવી સૂચના અમને મળેલી હતી. તો અમે પાલનપુર શહેરમાં લોકોને તકલીફ ના પડે એના માટે અમે વ્યવસ્થા કરી હતી અને અમારા જે બોર હતા એ બોરથી પાણી આપવાનું અને રિક્ષા ફેરવી અને લોકોને જાણ કરી હતી કે ભાઈ લોકો ખોટું પાણીનો બગાડ ના કરે અને સ્ટોરેજ કરી રાખે એટલે તકલીફ ના પડે એવી વ્યવસ્થા અમે કરેલ હતી. પણ પાછી અમને જાણ કરવામાં આવી છે કે હાલ પૂરતું ત્યાં આગળ જે આવી ગરમી છે ઉનાળાની એટલે લોકોના માટે કરી અને હાલ એમ કે સમારકામ બંધ રાખવામાં આવ્યું છે અને ચોમાસામાં એ સમારકામ કરવામાં આવશે એવી અમને જાણ કરવામાં આવી છે. એટલે હાલ પૂરતો પાણીનો પુરવઠો જે બંધ રાખવાનો હતો એ નહીં રહેતા ચાલુ રાખવામાં આવશે.